sosun sevgili zaten yapalım mi? Ya ben kendim abi. Benim abi kendim uçuramayacağım üstü ben તાજેતરમાં હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતનાર કંગના રનૌતે ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત એક સીઆઈએસએફ મહિલા જવાન પર થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો છે. કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નમસ્તે દોસ્તો, મુજે બહુ ઝ્યાદા ફોન કોલ્સ આ રહે હૈ મીડિયા કે ભી ઓર મેરે શુભચિંતકો કે ભી. સબસે પહેલે તો આઈ એમ સેફ, આઈ એમ પરફેક્ટલી ફાઇન. આ ચંદીગઢ એરપોર્ટ પે જો હાદસા હુઆ વો સિક્યોરિટી ચેક કે સાથ મેં હુઆ. વહાં પે મેં સિક્યોરિટી ચેક કરકે જૈસે હી નિકલી તો દૂસરે કેબિન મેં જો મહિલા થી, જો સુરક્ષા કર્મચારી થી સીઆઈએસએફ કી, ઉન્હોને મેરે ઉનકે પાસ યા ઉનકો ક્રોસ કરને કા ઇંતજાર કિયા ઓર સાઇડ સે આકર જો હૈ મુજે મેરે ફેસ પે હિટ કિયા ઓર ગાલિયાં દેને લગી. ઓર જબ મેને ઉનકો પૂછા કે ઉન્હોને એસા ક્યું કિયા તો ઉન્હોને કહા કે વો ફાર્મર્સ પ્રોટેસ્ટ કો જો હૈ વો સપોર્ટ કરતી હૈ. ઓર આઈ એમ સેફ બટ માય કન્સર્ન ઇઝ કે જો આતંકવાદ ઓર ઉગ્રવાદ પંજાબ મેં બઢ રહા હૈ, હાઉ ડુ વી હેન્ડલ દેટ. કંગનાને મારનાર જવાનનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં હાજરી આપવા વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ UK 707 દિલ્હી જઈ રહી હતી ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેમની એક સીઆઈએસએફ મહિલા જવાન સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે ડીએસપી એરપોર્ટ કુલજિંદર સિંહે કહ્યું કે તેમને હજી સુધી લાફો મારવાની કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ એક મહિલા સીઆઈએસએફ જવાને કંગના રનૌત સાથે ગેરવર્તન કર્યું છે. આ અંગેની માહિતી સામે આવી છે. સીઆઈએસએફ હાલ આ મામલે તપાસ કરી રહી છે. મહિલા જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. જ્યારે આ મામલે કોઈ ફરિયાદ આવશે તો તેના પર કાર્યવાહી કરાશે. રિપોર્ટ સેટરડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.